વર્ષ 2006ની 31મી ડિસેમ્બરે મુંબઈની હોટલમાં બીભત્સ ડાન્સ કરનાર અભિનેત્રી મલ્લિકા શેરાવતને વડોદરા કોર્ટે તારીખ 20મી એપ્રિલે હાજર રહેવા સમન્સ કાઢ્યું છે. 31 ડિસેમ્બરના રોજ દેશભરમાં નવા વર્ષને આવકાર તેમજ ચાલુ વર્ષને વિદાય આપવા હેતુ રંગારંગ કાર્યક્રમો યોજાય છે. વર્ષ 2006માં 31મી ડિસેમ્બરના રોજ મુંબઈ ખાતેની JW વોરિયેટ વૈભવી હોટલ ખાતે બોલિવૂડની અભિનેત્રી મલ્લિકા શેરાવતની મ્યુઝિક ડાન્સ નાઇટનો કાર્યક્રમ યોજાયો હતો. ડાન્સ નાઇટના કાર્યક્રમમાં મલ્લિકા શેરાવતે તમામ મર્યાદાઓ ઓળંગી બીભત્સ તેમજ અશ્લીલ ડાન્સોનું પરફોર્મ કરી રહી હતી, જેથી હોટલના કાર્યક્રમમાં ઉપસ્થિત એક યુવાન આવેશમાં આવી જઈને સ્ટેજ પર મલ્લિકા શેરાવત પાસે દોડી ગયો હતો, જ્યાં યુવાને સ્ટેજ પર પેન્ટ ઉતારવા સુધીના દ્રશ્યો સર્જાયા હતા, જે ભારતીય સંસ્કૃતિ તેમજ માનવ મર્યાદાનો સરેઆમ છેદ ઉડાડી દીધો હતો. ત્યારે આ દ્રશ્ય જોઈને સમસમે ઉઠેલા શહેરના જે તે સમયના વકીલ મંડળના પ્રમુખ નરેન્દ્ર તિવારીએ મુંબઈની હોટલના માલિક સંચાલક તેમજ અભિનેત્રી મલ્લિકા શેરાવત વિરુદ્ધ અદાલતમાં પિટિશન દાખલ કર્યું હતું, જે પિટિશનના આધારે અદાલતે અભિનેત્રી મલ્લિકા શેરાવતને તારીખ 20મી એપ્રિલના રોજ વડોદરાની કોર્ટમાં હાજર રહેવા સમન્સ કાઢી ફરમાન કર્યું છે. અમે આ વાતને બહુ ગંભીરતાથી લીધી અને વડોદરાની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં મલ્લિકા શેરાવત અને JW મોરિયટ સામે અમે ઇપીકો કલમ 294 અને 114 મુજબ કેસ દાખલ કર્યો. કોર્ટે ઇપીકો કલમ 202 હેઠળ એને પોલીસ ઇન્ક્વાયરીમાં મોકલી, પણ પોલીસે જાણે મીંડું વાળવાનું હોય એમ કંઈ જાદો રસ નહીં દાખવી અને રિપોર્ટ કર્યો. એના આધારે કોર્ટે અમારી ફરિયાદ કાઢી નાખી. અમે એની સામે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગયા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટે કોર્ટને આદેશ કર્યો કે ફરિયાદની વધારે તપાસ કરાવો અને આરોપીઓને સમન્સ કાઢીને એમને પણ સાંભળો. એટલે લોઅર કોર્ટે મલ્લિકા શેરાવત અને JW મોરિયટના માલિક સામે સમન્સ કાઢ્યા. હવે મલ્લિકા શેરાવતને હું નથી માનતો કે વડોદરાની અદાલતમાં હાજર થતાં ભગવાન પણ બચાવી શકે.